મહેસાણાના કડોદરા ખાતે બે દિવસ પહેલા બનેલા ફાયરિંગ પ્રકરણમાં કડોદરા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પલસાણાના કડોદરા ખાતે ભૂરી ફળિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયાના ભત્રીજા પર બે દિવસ પહેલા બે રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના બની હતી. ઈશ્વર વાસફોડિયા હાલ જ થોડા દિવસ પહેલા પાસાની સજા કાપી જેલમાંથી બહાર આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી પૈસાને લઈ દુર્ગેશ અને પ્રવીણ વાસફોડિયા નામના ઈસમો સાથે તેની બબાલ ચાલી રહી હતી. ઘટનાના દિવસે ઈશ્વર વાસફોડિયા પોતાની કારમાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેનો રસ્તો રોકી દુર્ગેશ અને તેના મિત્રોએ લાકડીનો સપાટો મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઈશ્વર વાસફોડિયા ત્યાંથી ભાગી ઘરે આવી ગયો હતો. તે જ દિવસે રાત્રે દુર્ગેશ અને પ્રવીણ પોતાના મિત્રો સાથે સમાધાન કરવા એક કારમાં ઈશ્વરના ઘરે પહોંચ્યા હતા. જોકે કાર રોડ પર જ ઊભી હતી, જેથી ઈશ્વર વાસફોડિયાના ભત્રીજા કારમાં કોણ છે એ જોવા પોતાની કાર લઈને ગયો હતો. આ દરમિયાન કાર બહાર ઉભેલા ઈસમે ઈશ્વરના ભત્રીજાની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે સમગ્ર ઘટનાની જાણ કડોદરા પોલીસને કરવામાં આવતા કડોદરા પોલીસે તરત જ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનામાં વોન્ટેડ 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. જોકે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી દુર્ગેશ અને પ્રવીણ વાસફોડિયા હજુ પણ ફરાર છે. પાંચની રાત્રિનો આ બનાવ છે. આ કામના ફરિયાદી ઈશ્વરભાઈ વાસફોડિયા પોતે લગભગ 10-15 દિવસ પહેલાં પાસામાંથી છૂટીને આવેલા અને એ દરમિયાન રાત્રિના લગભગ 8-1 વાગે પોતાની થાર ગાડી લઈ અને સુરત સિટી તરફ જઈ રહ્યા હતા. તો અંત્રોલીથી આગળ રોડ ઉપર એમના જૂના મિત્રો દુર્ગેશભાઈ, પ્રવીણભાઈ અને કરણ નામના વ્યક્તિ ઉભેલા અને એમણે હાથ ઊંચો કરતા પ્રવીણ ઈશ્વરભાઈએ પોતાની ગાડી થોડી ધીમી પાડેલી. ગાડી ધીમી પડતા આ કામના જે આરોપી છે દુર્ગેશભાઈ, એમણે લાકડીના દંડા વડે એ ગાડી પર થોડો ફટકો મારવાની કોશિશ કરેલી અને તેથી ઈશ્વરભાઈ પોતે ત્યાંથી ભાગીને નીકળી આવેલા. એ આવીને પોતાના ઘરે આવેલા ભૂરી ફળિયા ખાતે અને પોતાના માતા પિતાને આ બાબતે વાતચીત કરેલી. તે દરમિયાન પોતે લગભગ ફરીથી રાત્રિના 3-1 વાગે એમના ઘરની આગળ રોડ ઉપર જ બીજી એક વર્ણા ગાડી અને એક બ્રેઝા ગાડી આવેલી, જેમાં વર્ણા ગાડીમાંથી આશીષ નામનો વ્યક્તિ જે એનો જૂનો મિત્ર છે એને મળેલો અને સમાધાન બાબતે વાત કરેલી. એમાં અગાઉ પ્રવીણભાઈ આ દુર્ગેશભાઈ તેમજ પ્રવીણ સાથે કોઈ પૈસા આપેલા ઉછીના અને એની લેતી બાબતે તે લોકોને ફોન ઉપર ઘણી વખત છેલ્લા 2 દિવસથી ઝઘડો ચાલતો હતો અને એ જ બાબતે આશીષભાઈ ઈશ્વરભાઈના ઘેર સમાધાન કરવા માટે આમની સાથે આવેલા. એ દરમિયાન વર્ણા ગાડી અને જે બ્રેઝા ગાડીમાં 3 બીજા એના મિત્રો બેઠેલા એ બધા રોડ ઉપર જ હાજર હતા. તે દરમિયાન આ કામના જે ફરિયાદી છે ઈશ્વરભાઈ, એમના ભત્રીજા જીગર અને જય બંને બીજી એક એક્સયુવી ગાડી લઈ અને બહાર રોડ ઉપર આવતા હતા, ફૂલ સ્પીડમાં આવતા હતા. એ દરમિયાન આગળ વર્ણા ગાડીમાં બેસેલ દુર્ગેશ અને પ્રવીણે આ જીગર અને જઈની ગાડી એક્સયુવી ગાડી પર ફાયરિંગ કરેલું અને બે અવાજ પણ આવેલા એ વખતે, અને ત્યાંથી આ બંને ગાડીઓ આ રીતનું કૃત્ય કરીને નાસી ગયેલા. અને આ જ બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં IPC 307 તેમજ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના 6 આરોપીઓમાંથી અન્ય બીજી ગાડીમાં આવેલા કાર્તિક, રોહિત અને અન્ય આરોપી તેજસ, કાર્તિક, રોહિત અને તેજસ આ ત્રણેયને આ ગુનાના કામે ગઈકાલે અટક કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડ પર આજ રોજ લેવામાં આવેલ છે. બાકીના જે આરોપી છે પ્રવીણ, દુર્ગેશ અને સતીશ એ વર્ણા ગાડીમાં હતા, એ લોકો ભાગી ગયેલા ત્યાંથી અને એમની પણ તપાસ ચાલુ છે. જો એમનો પૂર્વ ઇતિહાસ જોતા દુર્ગેશ પણ હમણાં જ થોડા સમય પહેલાં સિટીના કોઈ મર્ડરના ગુનાના કામેથી છૂટેલા આરોપી છે. પ્રવીણ પણ પોતે એના ઉપર પણ પ્રોહિબિશનના ઘણા ગુના છે અને એ પણ રીઢો ગુનેગાર છે, અને સતીશ પણ મારામારીના ગુનામાં છે અને એ પણ રીઢો ગુનેગાર છે. ટૂંકમાં ત્રણેય આરોપી હાલમાં એમની પકડવાની તજવીજ ચાલુ છે અને બાકીના જે 3 આરોપી પકડ્યા છે તેમના રિમાન્ડની તજવીજ પણ ચાલુ છે. હાલમાં અમારી SOGની, LCBની તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન, કડોદરા પોલીસ સ્ટેશનની ટીમ, ડિસ્ટાફની ટીમ એમ અલગ અલગ 3-4 ટીમો બનાવી અને આજુબાજુના જિલ્લામાં તેમજ સિટીમાં પણ અમારી ટીમો અત્યારે હાલ કાર્યરત છે 3 આરોપીને પકડવા માટે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.